છે જનતાની ક્લિયર ચોઇસમાં અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાતની રાજનીતિની. અમે તો ચાર બેઠકને લઈને વાત કરી રહ્યા હતા, પણ સરપ્રાઇઝ વચ્ચે મળી ગઈ નવસારીની, અને નવસારીની જે સરપ્રાઇઝ છે તેમાં હવે મુમતાઝ પટેલનું નામ સામે આવી રહ્યું છે. આ મુદ્દે વધુ વાતચીત કરીએ. આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ પણ જોડાઈ રહ્યા છે. હેમાંગભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલ ગુજરાત પર. અને ચર્ચાઓ ચાલી રહી છે હવે કે ખાસ સમાચારો જે સામે આવ્યા તે પ્રમાણે મુમતાઝ પટેલને આખરે હવે સીઆર પાટીલની સામે નવસારી બેઠક પર કોંગ્રેસ જે છે તે ખાસ દાવેદારી સોંપશે. આ નિર્ણય પાછળનું પહેલા તો થોટ પ્રોસેસ સમજાવો અમને, અને ત્યારબાદ પછી આપણે ચર્ચાને આગળ વધારીએ. સાહેબ, સૌ પ્રથમ તો હું ન્યૂઝ કેપિટલના માધ્યમથી જણાવવા માંગુ છું કે કોંગ્રેસના ઉમેદવારો અધિકૃત રીતે જયારે જાહેર થાય ત્યારબાદ જ આપણે તેના માટે પ્રતિક્રિયા આપી શકીએ. પણ સાથે સાથે હું એ પણ કહું કે મુમતાઝ પટેલ જે છે એક લોકપ્રિય ચહેરો છે, અહેમદ પટેલજીના સુપુત્રી હોવાની સાથે સાથે તેઓએ જે પ્રમાણે ગામડાઓની અંદર જે પ્રમાણે કાર્ય કર્યું છે, તેમના એનજીઓ દ્વારા ખાસ કરીને મેડિકલ અને શિક્ષણ ક્ષેત્રે એમણે ખૂબ જ આગવી ભૂમિકા સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર એમણે જ્યારે ઊભી કરી હોય ત્યારે થોટ પ્રોસેસની વાત કરીએ તો કોઈ પણ ઉમેદવારને નક્કી કરવા માટે એક એનાલિસિસ થતો હોય છે અને એનું નામ છે સ્વોટ એનાલિસિસ. મેનેજમેન્ટમાં બહુ જાણીતો એનાલિસિસ છે સ્વોટ. એક ઉમેદવારની સ્ટ્રેન્થ જોવામાં આવે તો ઉમેદવારની સ્ટ્રેન્થ પણ અમે જોતા હોઈએ છીએ. ડબલ્યુ એટલે સામેવાળા ઉમેદવારની વીકનેસ પણ જોવામાં આવે. એસ ડબલ્યુ પછી આવે થ્રેટ પણ આવે. સાહેબ પણ આવે અને થ્રેટ્સ પણ આવે. યુ આર રાઈટ, ગ્રેટ થિંગ. અને આ ચારેની અંદર જ્યારે તમારી સ્ટ્રેન્થ અને તમારી ઓપોર્ચ્યુનિટી એ તમારી થ્રેટ્સ અને વીકનેસ કરતા વધારે હોય તો એવા ઉમેદવારને સ્વાભાવિક છે કે રાજકીય પાર્ટી એ સૌથી પહેલા પ્રાધાન્ય આપતી હોય છે. અને એના અનુસંધાનમાં આપણે જોવા જઈએ તો મુમતાઝબેન પટેલ પણ એક મજબૂત ઉમેદવાર દક્ષિણની કોઈ પણ સીટ ઉપરથી થઈ શકે છે, એમાં કોઈ નવાઈ નથી. એક મિનિટ રોકીશ, મારો સવાલ ખાલી છે કે ભરૂચ બેઠક પર આપે મુમતાઝને ના ઉતાર્યા અને ફેઝલની નારાજગી પણ સામે આવી, શું આ નારાજગી દૂર કરવા માટે એવું લાગ્યું કે પછી નવસારીથી મુમતાઝને ઉતારી દઈએ? જો હું હજી તમને પહેલેથી એક વખત કહું કે હજી સુધી કોઈ પણ પ્રકારનો આવો નિર્ણય જે છે એ લેવાયો નથી. કારણ કે જેવો નિર્ણય લેવાય એવું કોંગ્રેસનું એક અધિકૃત પ્લેટફોર્મ છે, પહેલા ટ્વિટર હવે એક્સ ઉપર કોંગ્રેસ સંદેશ કરીને છે. કોઈ પણ મીડિયાકર્મી અથવા તો કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસ સંદેશને ફોલો કરે એટલે સૌથી પહેલા જયારે ચૂંટણીની જાહેરાત થઈ, ગુજરાતમાં 7 ટિકિટની જાહેરાત થઈ હતી એની અંદર પણ સૌથી પહેલા કોંગ્રેસ સંદેશ ઉપર એની જાણ કરવામાં આવી હતી. એમ આપ શ્રીના માધ્યમથી પણ અમે એની જાણ કરીશું. હું આજે હા પણ નથી કહેતો અને ના પણ નથી કહેતો કે ઉમેદવારી એમની થઈ પણ શકે છે અને ના પણ થઈ શકે. પણ એમાં હેમંતભાઈ સવાલ એ છે કે નવસારી બેઠક ઉપર જ કેમ મોકલી દીધા, એટલે નારાજગી પણ દૂર થઈ જાય, એટલે સાપે મરી જાય, લાઠી તૂટે નહીં, એ પ્રકારનું છે રણનીતિ શું? હવે જનરલી કેવું હોય છે કે હજી સૌથી પહેલા તો આપને ફરી વખત કહું કે માત્ર અધિકૃત નવસારી બેની વાત કરી રહ્યા છો. કોંગ્રેસની ઇન્ટરનલ બાબતો જે છે એ કદાચ અત્યારે હું આપને જણાવી નહીં શકું, પરંતુ આપ જ્યારે કોઈ પણ જાહેરાત આવશે અને ટૂંક સમયમાં આવશે ત્યારે તમને સુખદ આશ્ચર્ય થશે એવા મજબૂત ઉમેદવારો અમે મૂકીશું. ભૂતકાળમાં અમે તમે જોયું કે ગેનીબેન પટેલ આજે જે પ્રમાણે કરી રહ્યા છે, ગેનીબેન ઠાકોર જે પ્રમાણે અત્યારે એમના બનાસકાંઠાની અંદર પ્રચાર કરી રહ્યા છે, સામે ઉમેદવાર કોણ છે એ પણ લોકોને ખબર નથી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનંત પટેલ હોય કે લલિતભાઈ વસોયા હોય, દરેક ઉમેદવાર જે છે એ મજબૂતાઈથી પોતાનો પ્રચાર કરી રહ્યા છે. એમ આગળના દિવસોમાં આવા જ મજબૂત ઉમેદવાર કોંગ્રેસ પક્ષ એ આપને આપશે. અને સાથે સાથે એ પણ જણાવું કે સાથે આવનારી જે 5 વિધાનસભાની ચૂંટણી છે એમાં પણ કોંગ્રેસ ખૂબ જ જેટલી 26 લોકસભા માટે સિરિયસ છે, વધુ 5 લોકસભા માટે છે. અમને ત્યાંના લોકલ ઇનપુટ્સ મળેલા છે, ત્યાંના લોક વિધાનસભાના જે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ગયેલા ઉમેદવારો છે એ લોકો ઉપર ત્યાંના વિસ્તારમાં ખૂબ જ નારાજગી છે. નારાજગી
તેને પણ એન્કેસ કરવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે. એટલે એમાં હેમંતભાઈ આ જે પાંચ વિધાનસભાઓ છે તો એ પાંચ વિધાનસભાની જે પેટા ચૂંટણીઓ છે એની અંદર કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયેલા એ લોકોને પરત લાવી અને કોંગ્રેસ ટિકિટ આપશે એમને, ચૂંટણી લડાવશે? જુઓ, સૌ પ્રથમ તો આપને કહું કે કોંગ્રેસ છે ને એ એક આંદોલન છે, એક વિચારધારા છે, 138 વર્ષ જૂની સંસ્થા છે. કોંગ્રેસની વિચારધારા પણ વ્યક્તિ છે, આપણા દેશની વિચારધારા ધરાવતા વ્યક્તિ છે. રાષ્ટ્ર ભાવનાની વાત હોય, રાષ્ટ્રપ્રેમની વાત હોય, સામાજિક ન્યાયની વાત હોય, સત્યની વાત હોય, અહિંસાની વાત હોય, તો આ બધી જ વિચારધારા જે પણ ધરાવતા હોય અને એમને કોઈ પણ પક્ષ છોડીને કોંગ્રેસમાં આવવું હોય તો એમનું અમે સ્વાગત કરીશું. સ્વાગત કરવાની વાત તો દૂર રહી, તમારામાંથી બધા સાથી તૂટી રહ્યા છે હેમંતભાઈ, પણ એ સવાલ પણ એક સૌથી મોટો છે. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. અહીં એ પણ જાણવું જરૂરી છે, રાજકોટમાં ચહેરો મળતો નથી એની